બાળકો ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતી વર્ણનમાં અ અ એના ઉપર બે માત્રાને બાજુમાં લીધો એટલે કે ઔ ઔષધ. એવી જ રીતે ક ખોડો પ્લસ ઔ એટલે થશે કૌ, પછી ખ પ્લસ ઔ એટલે ખઉ. તો એના તમને અહીંયા શબ્દ આપેલા છે. ચૌદ ગૌશાળા મોલવી નૌકા, ને અહીંયા તમને અક્ષર પણ આપેલા છે. તો એ હવે ગૂંથવાના છે. પેલા ક એના ઉપર બે માત્રા ને બાજુમાં લીધો એટલે કૌ. એવી રીતે ગૂંથતું ને જવાનું ને લખતું જવાનું કૌ. પછી આવશે ખ, ખ ઉપર બે માત્રા બાજુમાં લીધો એટલે ખઉ. ગૌ ગૌ, ચૌ છઉ, જ ઉપર બે માત્રા ને બાજુમાં લીધો એટલે જવું, જ ઉપર બે માત્રા ને બાજુમાં લીધો એટલે જવું. ટૌ થઉ, ડૌ, પછી ઢ ઢગલાનું, પછી હણફેણું, આવી રીતે લખતું જવાનું હોય. જોજે તઉ થઉ દઉ ધઉ નઉ પઉ ફઉ બઉ ભઉ. પછી આવશે મરચાનો મ, મ કરીને ઉપર બે માત્રાને બાજુ લીધો મઉ. યો રૌ લૌ વૌ સૌ 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 હૌ ને ણૌ. એવી જ રીતે બાજુમાં તમને સેમ અક્ષર આપેલા છે, એ વાંચો અને લખો. એવી રીતે તમને અહીંયા લાઈનમાં લખતું જવાનું છે. કૌ આવી રીતે બોલતું જવાનું ને લખતું જવાનું. ગૌ ચ લખીને માત્રાને ચહું. પછી છઉ જવું. એવી રીતે આ બધા સેમ નીચે લખતું જવાનું ને બોલતું જવાનું છે. પછી આ લાઈન લખવાની, પછી આ નીચે મોંવાળી લાઈન લખતું જવાનું ને બોલતું જવાનું છે. તો તમને ગુજરાતી વર્ણનમાં આટલું પૂર્ણ કરવાનું.